ધોરણ સાતની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા હતા ફાઇનલ રિવિઝન લેક્ચરો, જેમની અંદર આપણે રિવિઝન 1 જોઈ ગયા. હવે આપણે જોઈએ છે રિવિઝન પાર્ટ 2. તો આ વાર્ષિક પરીક્ષાની અંદર માર્ગદર્શનલક્ષી પરિણામલક્ષી પ્રશ્નો છે, તો આ પ્રશ્નો અને આના સિવાયના પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે. તો આપણે પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરાવી રહ્યા છીએ. તો એમની અંદર હવે આપણે આમની અંદર જોઈએ છે ખરા ખોટા અને પાંચ છ વાક્યની અંદર, એટલે કે તમને આ ત્રણ માર્કની અંદર જે પ્રશ્નો પૂછાય છે તો એ ત્રણ માર્કના પ્રશ્નો અહીંયા બે બોર્ડ ઉપર રહેલા છે એવી સમજૂતી આપણે આજે શરૂ કરીએ છીએ. તો ખરા ખોટા અને બે ત્રણ વાક્યના પ્રશ્નો જે તમને ત્રણ માર્કમાં પૂછાય છે, તો ચાલો આપણે શરૂ કરીએ. તો દરેક જાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી જોડાયેલા હતા. જો યાદ રાખજો, વિચરતી જનજાતિઓના પ્રકરણની અંદરની વાત છે. તો દરેક જાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી જોડાયેલા હતા, તો આ વિધાન ખોટું છે. કેમ કે સંયુક્ત કુટુંબ પ્રથાથી જોડાયેલા હતા નહીં, બધા અલગ અલગ છે એ રહેતા હતા. એટલે એમની અંદર એકબીજા સાથે સંયુક્ત કુટુંબ પ્રથાથી નહીં, પણ આ લોકો એક જાતિથી જોડાયેલા હતા, એટલે અહીંયા કુટુંબ પ્રથા છે એ ન આવે, એટલા માટે આ વિધાન ખોટું છે. જનજાતીય સમાજ પોતાની જરૂરિયાત માટે સ્વાવલંબી હતો, તો આ વિધાન કેવું છે? આ વિધાન પણ ખોટું છે. કેમ કે કોઈ વ્યક્તિ સ્વાવલંબી હોતા નથી, એને પોતાની જરૂરિયાત પૂરી કરવા કોઈ ને કોઈ રીતે બીજા ઉપર આધાર રાખવો જ પડે. એ લોકો જંગલમાંથી વસ્તુ એકઠી કરતા, બાજુના નગર કે શહેરની અંદર વેચી અને આજીવિકા કરતા હતા. તો આ રીતે અહીંયા આ વિધાન ખોટું છે, કેમ કે એ સ્વાવલંબી નતા, પરાવલંબી હતા, બીજા ઉપર આધાર રાખતા હતા, એટલે સ્વાવલંબીને કારણે આ વિધાન ખોટું છે. પારસી લોકો પતેતીના દિવસે નવરોજ ઉજવે છે, તો આ વિધાન પણ ખોટું છે. કેમ કે પારસી લોકો પતેતીના દિવસે, જો પતેતી અને નવરોજ બે અલગ અલગ છે, તો પતેતી અને નવરોજ અલગ છે, અહીંયા ભેગું લઈ લીધું, એટલા માટે આ વિધાન ખોટું પડે છે. રંગભૂષા અને વેશભૂષા બંને યાદ રાખજો, રંગભૂષા અને વેશભૂષા નૃત્યનો આત્મા છે, તો આ વિધાન ખોટું છે. કારણ કે નૃત્યની અંદર ત્રણ બાબતોનો સમાવેશ થતો હતો, અભિનવ, રંગભૂષા અને રંગમંચ, તો એના કારણે અહીંયા આ વિધાન ખોટું છે. બે જ બાબતો આપેલી છે, એટલા માટે આ વિધાન ખોટું છે. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા, તો બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા, આ વિધાન સાચું છે, એ પ્રથમ જ પેશવા છે એ રહેલા હતા. લડાખમાં લોકો ઊની કપડા પહેરે છે, તો આ વિધાન સાચું છે. લડાખ ખૂબ જ ઠંડો પ્રદેશ છે, માઇનસ ડિગ્રીમાં તાપમાન વહી જાય છે, 40-45 ડિગ્રી માઇનસ તાપમાન વહી જવાને હોવાને કારણે અહીંયા લોકો ગરમ કપડા ઊની કપડા પહેરે છે. અને આપણે ત્યાં જોયું હતું પશ્મિનો નામની બકરી જેમાંથી ઊન પ્રાપ્ત કરે છે, તો આ લડાખની અંદર આવા ઊની કપડા પહેરે છે, આ વિધાન સાચું છે. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ, તો આ વિધાન સાચું છે. હવામાન જે છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય, એટલે કે 2-3 મહિના, જ્યારે વાતાવરણ છે એ લાંબા ગાળાની સ્થિતિ હોય, એટલા માટે અહીંયા વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન જે છે એ ખાસ કરીને આપણે વાત કરીએ તો હવામાન છે એ ટૂંકા ગાળાની સ્થિતિ જોઈ છે, જ્યારે વાતાવરણ 30-35 વર્ષના લાંબા ગાળાની સ્થિતિ દ્વારા વાતાવરણ સર્જાતું હોય છે, એટલા માટે આ વિધાન સાચું છે. કચ્છના રણનો એક વિસ્તાર સફેદ રણ તરીકે જાણીતો છે, તો આ વિધાન પણ સાચું જ છે. કેમ કે આપણને ખબર છે કચ્છના રણની અંદર સફેદ રણ આવેલું છે. કચ્છના રણના બે ભાગ પાડે છે, નાનું રણ અને મોટું રણ. તો એમની અંદરનો એક ભાગ જે આપણે વાત પણ કરેલી હતી, પતંગોત્સવ, રણોત્સવ જેવી ઉજવણી કરવામાં આવે છે, એ વિસ્તાર સફેદ રણ, અને આ સફેદ રણ પ્રવાસન તરીકે પણ જાણીતો છે, તો એટલા માટે કચ્છના રણની અંદરનો એક વિસ્તાર સફેદ રણ છે, આ વિધાન સાચું છે. 30 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક, જો યાદ રાખજો, 30 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલ તરીકેનો હોદ્દો ને લાયક ગણાય છે, તો રાજ્યપાલના હોદ્દા માટે 30 વર્ષ કે એને ઘણી બીજી બધી જરૂરિયાત પણ રહેલી હોય છે, એટલા માટે અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન 30 વર્ષનો જ નાગરિક હોય એ જરૂરી નથી. રાજ્ય કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કહે છે, યાદ રાખજો, રાજ્ય કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કહે છે,
તો આ વિધાન સાચું છે રાષ્ટ્ર એટલે દેશ જો અહીંયા રાષ્ટ્ર એટલે શું થાય તો કે દેશ દાખલા તરીકે દિલ્હીની અંદર જે સરકાર રહેલી હોય તો એને કેન્દ્ર સરકાર કહેવાય તો આ વિધાન એટલા માટે સાચું બને છે રાષ્ટ્ર એટલે દેશની રાજ્ય કીધું હોય તો ખોટું પડે જો અહીંયા રાષ્ટ્રને બદલે ખાલી રાજ્ય શબ્દનો ઉપયોગ કર્યો હોય તો આ વિધાન ખોટું થઈ જાય બાળ લગ્ન એક કુરિવાજ છે બાળ લગ્ન કુરિવાજ છે તો આ વિધાન સાચું છે નારી સશક્તિકરણ માટે અનેક ખાનગી સંસ્થા કામ કરે છે આ વિધાન ખોટું છે કેમ કે નારી સંરક્ષણ માટે સરકાર દ્વારા જે છે એ સરકારી સંસ્થાઓ છે તો નારી સંરક્ષણ માટે આવી સરકારી સંસ્થાઓ પણ કાર્યરત છે એટલે માત્ર ખાનગી સંસ્થાઓ જ નહીં સરકારી સંસ્થાઓ પણ નારી સંરક્ષણ માટે કાર્ય કરે છે તેથી આ વિધાન ખોટું છે પછી મોબાઈલમાં ઇન્ટરનેટમાં મોબાઈલ ફોનની સુવિધા હોય તો આ વિધાન ખોટું છે કેમ કે જો અહીં ઊંધું થઈ ગયું મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટની સુવિધા હોય એને બદલે અહીંયા શું કીધું છે ઇન્ટરનેટમાં મોબાઈલ ફોનની સુવિધા છે એટલા માટે અહીંયા ઉલટું પૂછેલું છે એટલા માટે આ વિધાન ખોટું છે ત્યારબાદ સૌથી વધુ ચલચિત્ર ચલચિત્ર એટલે ફિલ્મો તો સૌથી વધુ ફિલ્મો ભારતમાં બને છે તો આ વિધાન સત્ય છે સૌથી વધારે ફિલ્મો ભારતમાં બને છે વચ્ચે એક હજી આપણે અહીંયા રહી ગયું કે ખાસ કરીને અહીંયા જોઈએ પાણીપતના ત્રીજા યુદ્ધમાં યાદ રાખજો પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદ શાહ અબ્દાલી સામે મરાઠા સૈન્યનો વિજય થયો હતો તો આ વિધાન ખોટું છે કેમ કે પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ સાથે નહોતું થયું એટલા માટે જે છે એ અહીંયા અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે આ યુદ્ધ થયું નહોતું એટલા માટે આ વિધાન ખોટું થાય છે તો અહીંયા આ ખરા ખોટા જે આપણે પરીક્ષા લક્ષી અગત્યના છે તો એવા અહીંયા પૂર્ણ થાય છે અને હવે જે પ્રશ્નોના ઉત્તર તમારે તમારી જાતે નવનીતમાંથી શોધી અને લખવાના રહેશે તો એવા પ્રશ્નોના છે એ વિશે ચર્ચા કરીએ છીએ પણ એના ઉત્તર તમારી જાતે લખવાના રહેશે તો આપણે ચાલો એવા પ્રશ્નો જોઈએ ટૂંકનો અંત લખો પાળિયા રેતીના ધુવા કોને કહે છે રેતીના ધુવા કોને કહે છે આપત્તિની અસરો જણાવો જો આ 5 થી 6 વાક્યના પ્રશ્નો છે 3 માર્કની અંદર પૂછાવાના છે તો આ બાબત યાદ રાખજો આ પ્રશ્નો તમને 3 માર્કની અંદર પૂછાવાના છે એટલે આ પ્રશ્નોના જવાબ ખાસ શોધી અને લખજો આપત્તિની અસરો જણાવો આપત્તિના પ્રકાર જણાવો રાજ્ય સરકારનું માળખું સમજાવો નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે ગ્રાહકે ખરીદતી વખતે શી કાળજી લેવી જોઈએ તો આ બધા પ્રશ્નોના ઉત્તર તમારે શોધી અને લખવાના રહેશે કારણ કે તમારે પાકા કરવાના છે અને તમે લખશો એટલે પાકા થઈ જશે તો આ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના રહેશે તો અહીંયા આ બોર્ડ વર્કનો તમે સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો કેમ કે આ બોર્ડના પ્રશ્નો જે તમારે છે એ તમારી રફબુકની અંદર લખવાના છે એટલા માટે આ પ્રશ્ન અને એના જવાબ સહિત રફબુકની અંદર લખવાના હોવાને કારણે આનો સ્ક્રીનશોટ લેવો ખાસ જરૂરી છે તો જોડકાની અંદર એ વિભાગ અને બ વિભાગ આપેલા હોય તો એમાંથી આપણે જે છે એ સાચો ઉત્તર લખવાનો હોય તો અહીંયા આપણે ચાર ચાર લીધા છે પણ પરીક્ષાની અંદર તમને ત્રણ પૂછાશે એટલે કે ત્રણ ત્રણ માર્કના બે હશે જેમની અંદર અ વિભાગમાં ત્રણ અને બ વિભાગમાં ચાર એટલે કે એ બી સી ડી ઈ સુધી આપેલા હશે અને એવી જ રીતે ઘણી વખત ત્રણની સામે ત્રણ પણ આપેલા હોય તો જે રીતે હોય તો એ સાચો ઉત્તર સામે જોડવાનો રહેશે તો ચાલો આપણે હવે એમની સમજૂતી મેળવીએ પહેલું છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ અને બીજું છે વાતાવરણનો ધુમાડો ગટરનું પાણી વાહનોનો કર્કશ અવાજ સામે પ્રદૂષણો આપેલા છે તો એમના જવાબો આપણે જોઈએ તો કે પેલાની સામે છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તો એ ક્યાં આવશે ભૂમિના પ્રદૂષણમાં ક્યાં આવશે ભૂમિના પ્રદૂષણમાં એટલે પેલાની સામે ઈ વાતાવરણનો ધુમાડો તો આપણે ખબર પડે વાતાવરણનો ધુમાડો હવામાં જવાનો છે એટલે શું આવશે હવાનું પ્રદૂષણ
બીજાની સામે સી ત્યારબાદ ગટરનું પાણી તો ગટરનું પાણી છે તો આપણે ખબર પડી જાય ક્યું આવે તો કે પાણીનું પ્રદૂષણ એટલે કે ત્રીજાની સામે એ ત્યારબાદ ચોથું છે વાહનોનો કર્કશ અવાજ અવાજ એટલે ધ્વનિ તો કે ધ્વનિ પ્રદૂષણ ચોથાની સામે બી તો જો આપેલા જોડકાનો ઉત્તર આ રીતે આપેલો છે તો આપણે સાચું જોડકું જોડતા આવડવું જોઈએ ત્યારબાદ બીજું છે અહીંયા સાલવાળી આપેલી છે અને એની સમય દરમિયાન બનેલા બનાવો આપેલા છે તો આ ખાસ પકા કરજો કે આ બાબતો અઘરી હોય છે તો પહેલું છે ઈસવીસન 1720 1740 1757 1761 તો આ સેલું થઈ જાય કારણ કે જો 1700 ની સાલની અંદર બનેલા બનાવો છે તો આના કારણે આપણે ખ્યાલ આવી જાય તો કે ઈસવીસન 1720 બાલાજી વિશ્વનાથનું અવસાન પહેલાની સામે ડી ઈસવીસન 1740 બાલાજી પહેલાનું અવસાન તો બીજાની સામે ઈ ત્યારબાદ 1757 તો કે 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું 1761 પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761 માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું તો આમ આ બ વિભાગ અને અ વિભાગને જોડી અને એનો જવાબ આ બને છે તો આ બીજું જોડકું પણ ખાસ યાદ રાખજો હવે આપણે ત્રીજાની વાત કરીએ છીએ તો કે કુદરતી આપત્તિ માનવ સર્જિત આપત્તિ હિન્દ મહાસાગરમાં સુનામી કચ્છમાં ભૂકંપ તો એ ક્યારે બનેલી હતી એ બનાવની સાલ આપેલી છે જો અહીંયા ઊંધું અહીંયા ઘટના આપેલી છે આપણે એનો સમય બતાવવાનો છે અહીંયા સમય આપેલો હતો ઘટના બતાવવાની હતી એટલે આ બંને બાબતો યાદ રાખજો આ બંને રીતે પૂછાઈ શકે છે તો ચાલો પહેલું જોઈએ કુદરતી આપત્તિ તો કે જ્વાળામુખી છે એ કુદરતી આપત્તિ હોય એમાં કોઈ માણસો ન કરી શકે એટલે જ્વાળામુખી પહેલાની સામે બી માનવ સર્જિત આપત્તિ તો કે ઔદ્યોગિક અકસ્માત થાય ઉદ્યોગોની અંદર કઈ પણ વસ્તુ કે બોઈલર ફાટે ઉદ્યોગોની અંદર કોઈ વ્યક્તિનો હાથ છે એ મશીનમાં આવી જાય તો એ કેવું થયું માનવ સર્જિત આપત્તિ ત્યારબાદ હિન્દ મહાસાગરમાં સુનામી તો 26 ડિસેમ્બર 2004 ના રોજ હિન્દ મહાસાગરની અંદર છે એ સુનામી આવેલો હતો તો ત્રીજાની સામે ડી ચોથું કચ્છમાં ભૂકંપ 26 જાન્યુઆરી 2001 ના રોજ કચ્છની અંદર ભૂકંપ આવેલો હતો આ પ્રશ્ન વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે કે ચોથાની સામે એ તો આ રીતે જોડકા પણ તમને પૂછાશે તો આ જોડકામાંથી છે એ અગત્યના છે તો તમે આનો પણ સ્ક્રીનશોટ લેવાનો છે સાથે સાથે આ તમારે રફબુકની અંદર પણ લખવાના છે એટલે ખાસ સ્ક્રીનશોટ ભૂલતા નહીં એક વાક્યના પ્રશ્નો અને ત્યારબાદ જોઈએ તો કે વિસ્તૃત પ્રશ્નો કે જે આપણે 4 માર્કની અંદર પૂછાવવાના છે તો એના વિશેની આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે જે એક વાક્યની અંદર એટલે કે એક શબ્દના પ્રશ્નો એક વાક્યના પ્રશ્નો અને એની સાથે સાથે વિસ્તૃત પ્રશ્નો જે 4 માર્કના છે તો આ ત્રણેયની સમજૂતી આપણે પેપર સ્ટાઇલ મુજબ લાસ્ટ સેશનની આપણે મેળવીએ છીએ એમની અંદર જોઈએ છીએ ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટરની ઊંચાઈએ છે એ જોવા મળે છે તો ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી 110 કિલોમીટરની ઊંચાઈ સુધી ઓક્સિજન વાયુ રહેલો હોય પછી ન હોય ગુજરાતમાં ઘૂંટખર પ્રાણી ક્યાં જોવા મળે છે તો ગુજરાતની અંદર ઘૂંટખર પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે ખાસ યાદ રાખજો કચ્છનું નાનું રણ આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે ભૂકંપ ભૂકંપની આગાહી કરી શકાય નહીં એવી રીતે માત્ર ભૂકંપ જ નથી જ્વાળામુખીની આગાહી પણ કરી શકાય નહીં ભારતમાં કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનના કેટલા પ્રકાર પાડ્યા છે તો ભારતની જમીનના 8 પ્રકાર પાડેલા છે તો આ એક શબ્દની અંદરના પ્રશ્નો હતા હવે એક વાક્યના પ્રશ્નના આપણે ઉત્તર જોઈએ છે પરંતુ એ પ્રશ્નના ઉત્તર તમારે નવનીતમાંથી શોધી અને લખવાના રહેશે તો માત્ર આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તો એમની અંદર પેલો છે ભારત શાના લીધે વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારબાદ સ્થપતિ કોને કહેવાય એટલે એની વ્યાખ્યા થઈ સ્થપતિની સંકલ્પના કુદરતી સંસાધન એટલે શું તો અહીંયા પણ એ જ બાબત કુદરતી સંસાધનની વ્યાખ્યા જળની ઉપયોગિતા જણાવો જળ છે પાણીની ઉપયોગિતા જણાવવાની છે પણ અહીંયા એક વાક્યની અંદર છે એટલે આપણે એક જ ઉપયોગિતા જણાવવાની છે લોકશાહીની વ્યાખ્યા આપો
તો લોકશાહીની વ્યાખ્યા પણ એક જ લીટીની અંદર છે, લોકોથી, લોકો વડે અને લોકો દ્વારા ચાલતું રાજ્ય. તો જો અહીંયા આ પણ એક વાક્યની અંદર થઈ, મુખ્ય અસમાનતાઓ કઈ કઈ છે એ અહીંયા જણાવવાનું છે. તો આ એક વાક્યના પ્રશ્નો છે એ પણ તમારે શોધી અને લખવાના રહેશે. એની સાથે સાથે રાજ્યમાં કયો પક્ષ સરકાર રચે છે, તો જે પક્ષને સૌથી વધારે સીટ મળેલી હોય એ સરકાર રચે. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ યોજના શરૂ કરેલી છે, તો આનો જવાબ નવનીતમાંથી શોધી લખવાનો રહેશે. તો આ પ્રશ્નો જે છે એ તમારા માટે એક માર્કના જતા. હવે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ પ્રશ્નો છે ચાર માર્કની માટેના. તો આ પ્રશ્નો ચાર માર્કના છે, એમની અંદર આપણે સ્ટારની નિશાની કરેલી છે. તો એવા અગત્યના પ્રશ્નો જોઈએ. તો જૂનાગઢ સ્થાપત્યનો પરિચય આપો, જૂનાગઢની અંદર જે સ્થાપત્ય છે એનો પરિચય આપવાનો છે. પાળિયા વિશે નોંધ લખો. ભારતનું, ભારતમાં જંગલનું પ્રમાણ કેટલું છે, જંગલ સંરક્ષણ માટેના ઉપાય જણાવો. રાજ્ય સરકારનું માળખું ચિત્ર દોરી, ચિત્ર એટલે કે એમાં રેખિક ચિત્ર છે, રેખાઓ, ચાર્ટ ટાઈપનું ચિત્ર છે, તો એ ચાર્ટ ટાઈપનું ચિત્ર દોરી અને સમજાવવાનું છે. અને છેલ્લો પ્રશ્ન રાજ્યપાલનો પરિચય આપો. તો આ રીતે ચાર માર્કના પ્રશ્નો આપણે વિસ્તૃતની અંદર પૂછાવવાના છે. તો આ બધા પ્રશ્નો ખાસ શોધી અને તમારી બુકની અંદર તમારે લખવાના રહેશે. તો આના માટે આ બોર્ડનો છે એ સ્ક્રીનશોટ અગત્યનો છે, તો તમે સ્ક્રીનશોટ લઈ અને આમાંથી જ પ્રશ્નો તમારે લખવાના છે એટલે લેવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું રિવિઝન 2 પણ અહીંયા પૂર્ણ થાય છે. રિવિઝન 2 ના અંતે હોમવર્ક સ્વરૂપે તમને જે આ બોર્ડ પરમાંથી જ પ્રશ્નો તમારી જાતે લખવાના છે, એટલે સ્ક્રીનશોટમાંથી આ પ્રશ્નો તમે લીધેલા છે, જેમના ઉત્તર આપેલા છે એના લખવાના છે, નથી આપેલા એના ઉત્તર શોધી અને લખવાના છે, એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. અને પરિણામલક્ષી પ્રશ્નો અને પરીક્ષાની અંદર અગત્યના પ્રશ્નો હોવાને કારણે તમે આ પ્રશ્નો છે એ પાકા કરશો. અને આ સિવાયના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે એ બાબત પણ ભૂલતા નહીં. તો આપણું અહીંયા રિવિઝન પૂર્ણ થાય છે. તો પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક.